જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જેલના હવાલે રહેલા એવા આરોપી જયંતિ ઠક્કર ભચાઉ સબ જેલમાં દારૂ પીધેલી હાલતમાં મોબાઈલ સાથે ઝડપાયો છે. ગત રાત્રિના રોજ ભચાઉ સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ચકચારી જયંતિ ભાનુશાળી કેસમાં સહ આરોપી જયંતિ ઠક્કર તે પણ જેલમાં હોય તેણે અન્ય આરોપી સાથે મળીને જેલમાં દારૂની મહેફિલ માણી રહ્યો હતો, જેમાં આરોપી જયંતિભાઈ જેઠાલાલ ઠક્કર સાથે સાથે રાજુરામ રાવતારામ નાયક, હાજી અરબ ખાસડેલી, રાહુલ રમાશંકર પાંડે આ તમામ આરોપીઓ ભચાઉ સબ જેલની બેરેક નંબર 2માં કેફી પીણાની મહેફિલ માણતા મળી આવ્યા છે. તેમજ જયંતિભાઈ જેઠાલાલ ઠક્કરની અંગ જડતીમાંથી એક સેમસંગ કંપનીનો મોબાઈલ પણ મળી આવ્યો છે. તે તમામ વિરુદ્ધ ભચાઉ પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ તથા પ્રિઝન એક્ટ મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈકાલે અમને ખાનગી રહે અટકેત મળતા અમુક PSI ગોરી તથા ભચાઉ સ્ટાફ, DYSP સ્ટાફ, પંચો મામલતદાર વાછાણી, જેલર રામજીભાઈ સાથે ભચાઉ સબ જેલ ખાતે રેડ કરતા જ્યારે 4 માણસો દારૂ પીતેની જે મહેફિલ માણતા મળી આવતા હોય, જેમને જેમના તેમ બેસાડી નામઠામ પૂછતા, નંબર 1નું નામ જયંતિભાઈ ઠક્કર, જે જયંતિ ભાનુશાળી હત્યાકાંડમાં સંડોવાયેલા હોય, અને વગેરે 4 માણસો દારૂ પીતા હોય જેઓને પ્રોહિબિશન એક્ટ મુજબ મહેફિલનો કેસ કરેલ, જયંતિભાઈની અંગ જડતી કરતા તેના જમણા ખિસ્સામાંથી સેમસંગનો મોબાઈલ મળી આવેલ, તે અનુસંધાને અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આમ ટોટલ 2 ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. મોબાઈલ સિવાયની જે કુલર છે, 2 ચેર છે, ટેબલ છે અને TV છે તે મળી આવતા પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલ છે. હવે તપાસ કરી પછી આપણને આગળ તપાસનો વિષય છે. તપાસ કરી અગાઉથી જો આ બાબતે અલગથી કાર્યવાહી કરવામાં આવશે. રાણાભાઈ આહિર, GTV ન્યૂઝ, ભચાઉ, કચ્છ.